હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 10 વર્ષ પહેલા મુખ્યમંત્રી હતા ત્યારે શિહોર ગ્રાઉન્ડ ખાતે સભા કરવા આવવાના હતા. તેમને સારું લગાડવા માટે સરકારી બાબુઓએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેતા દેવી પૂજક ઝુંપડપટ્ટી વાસીઓને કરકોલિયા રોડ ઉપર જતા રહેવાનું કીધું હતું અને સાથે એમ પણ કીધું હતું કે તમને મકાનો આપવામાં આવશે અને રૂપિયાની સહાય કરી દેવામાં આવશે. પરંતુ આજ દિન સુધી તેમને કોઈ સહાય કરી દેવામાં નથી આવી. તેથી ગુસ્સામાં આ દેવી પૂજક શિહોર વાસીઓએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આજથી 8-10 વર્ષ પહેલા જ્યારે શિહોરના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ મામલતદાર શ્રી સોરઠિયા દ્વારા શિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે નગરપાલિકાની જમીન ઉપર આર્થિક રીતે પછાત અને ગરીબ દેવી પૂજક લોકો ઝૂંપડા બાંધી વસવાટ કરતા હતા, પરંતુ જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભા આ ગ્રાઉન્ડ ખાતે રાખેલ ત્યારે સરકારી બાબુઓને આ ઝૂંપડપટ્ટી નડતરરૂપ બનેલ અને મુખ્યમંત્રીને સારું દેખાડવા માટે આ ઝૂંપડવાસીઓને લોલીપોપ આપવામાં આવેલ કે તમે શિહોર કરકોલિયા રોડ ઉપર આવેલ જમીન ઉપર જતા રહો, જેથી તમને 50 વાર મફત જગ્યા આપીને ઘર બનાવી આપીશું, ઉપરાંત રૂપિયા 40,000ની સહાય આપીશું. પરંતુ આજ દિન સુધી સત્તાધીશો દ્વારા કાંઈ કરવામાં આવેલ નથી. અમે ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી 2006માં અમારા મકાન પાડી ડિમોલિશન કરી અમને અહીંયા નાખી દીધા, પણ અમને મામલતદાર અને સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમને મકાન અને સનતને સહાય આપશું. બરાબર, આજથી 12-13 વર્ષ થઈ ગયા તો હજુ સુધી અમને કાંઈ આપવામાં આવ્યું નથી. ખાલી લોલીપોપના બહાને તમને ઉલ્લા ભણાવ્યા છે, કાંઈ અમને આપ્યું નથી. આવી રીતના ખાલી ખોટા વધારે આપ્યા કરે. મામલતદારમાં જાઓ તમને નગરપાલિકામાં જાવ, મામલતદારમાં જાઓ, મામલતદારમાં કલેક્ટરમાં જાઓ, એવી રીતના ખાલી કાગળિયા મોકલા કરે, બીજું કાંઈ કરતા નથી. કેમ કે તમને મકાન આપી દીધું, 40,000 રૂપિયા સહાય આપી દઈશું, આવાસ યોજનાની સ્કીમ આલે છે તો નગરપાલિકાવાળા બધાને આપણે, તમને ગરીબ માણસોને કેમ નહીં, અમે શા માટે નહીં. હે, તો પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલે છે સરકારની, મફતમાં ગરીબ માણસોને મકાન મળે છે. અમે 12 વર્ષથી આવી રીતે હેરાન થાય છે, અમને કાયદેસર જવાબ નહીં. આ સર્વે નંબર 492 એક પૈકી 2 છે, આ સરકારી ખાલસા જગ્યા છે, તો અમે સનદકાર શા માટે નથી આપતા. જયારે તમે ક્રિકેટ છાપડીએ રહેતા હતા ત્યારે તમને ન્યાયથી અહીંયા મોકલવા માટે કોને તમને સલાહ સૂચન કર્યું હતું, ને એ વખતે વાયદો શું કર્યો હતો? અમારા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી હતા. બરાબર, ત્યારે અમે મામલતદાર સાહેબ સોરઠિયા સાહેબ જયારે નાયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં, ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને કાયદેસરના 50 વર્ષના પ્લોટ, 50,000 રૂપિયા 40,000 રૂપિયા સહાય અને 1 વર્ષમાં તમને પાકા મકાન બનાવીને તમને ચાવી હાથમાં આપશું, એવી રીતે અમને મામલતદાર સાહેબ શ્રી દ્વારા અમને જણાવ્યું. બરાબર, હજુ આજથી 12-13 વર્ષ થઈ ગયા, હજુ સુધી કામ નથી આવ્યું. આના માટે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? ઈ પેલા 2007માં ભૂખો ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા મામલતદાર ઓફિસની સામે. બરાબર, એ પછી મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, પછી મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે, પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરી છે, નાયબ મામલતદાર શ્રીને રજૂઆત કરી છે, શ્રી પોલીસશ્રીને રજૂઆત કરી છે અને નાયબ કલેક્ટર સાહેબને શ્રી રજૂઆત કરી છે, બધાએ રજૂઆત કરી છે. બધા કાગળ કાગળો આવ્યા કરે છે, અહીંના ઓફિસો એમ કે છે આ કાગળો તમે દુરસ્તી કાગળી આવો કચરા નાખી દે, આ કાગળિયા ગાંધીનગર જીવરાજ મહેતા ભવન છે, નાખીને કાગળ આવે છે. આ દેવી પૂજક અહીંથી તહીં કાગળો લઈ ફટકે છે, પરંતુ નગરપાલિકા મામલતદાર ઓફિસે મોકલે અને મામલતદારમાંથી નગરપાલિકામાં મોકલે. આમ આ લોકો હવે કંટાળી ગયા છે, ત્યારે જો તેમને આપવામાં આવેલ વચન પૂરું કરવામાં નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાનથી અળગા રહીશું, એવું દેવી પૂજક પરિવારોનું કહેવું છે. સંગઠન એક કરી એક વિચાર્યું છે કે જ્યાં લગી અમારી માંગણી પૂરી કરવા નહીં આવે અઠવાડિયા ની અંદર, બરાબર છે, ત્યાં લગી અમે મધનો જેટલા દીપ છીએ બધા મધનો બહિષ્કાર કરશું. અમારે શૌચાલય નથી કે કોઈ શૌચાલય નથી, અમારે કોઈ વસ્તુ.